નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તલોદની. તલોદ શહેરમાં આવેલા નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં પશુ દવાખાના પાસે પાંચમા તબક્કો સરકારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. તલોદ શહેરી વિસ્તારનો સરકારનો પાંચમા તબક્કાનો સેવા સેતુ કેમ્પ તલોદ નગરપાલિકા કોમ્યુનિટી હોલ પશુ દવાખાનાના પાસે રાખવામાં આવ્યો હતો અને તલોદ શહેર વિસ્તારના વોર્ડ નંબર 1-6 લાભાર્થીઓ આજે આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભો જેવા કે આવક, જાતિ કિમિલય, ડોમિસાઇલ, આધાર કાર્ડ, ઉજ્જવલા યોજના, મા અમૃત યોજના, જનધન યોજના, સ્કોલરશિપ યોજના, જમીન માપણી અને નવીન નોંધ દાખલ કરવી, વૃદ્ધ સહાય, વિધવા સહાય, મા વાત્સલ્ય કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર અને જન્મ મરણના દાખલા તમામ કામો આ સેવા સેતુ કાર્યક્રમમાં વિનામૂલ્યે રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો અને આ પ્રસંગે તલોદ નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહ એમ હઠીલા, મામલતદાર એ.એલ. મકવાણા અને નગરપાલિકાનો સ્ટાફ તેમજ વિવિધ યોજનાઓના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી આ યોજનાનો લાભ લીધો હતો. અગરસિંહ ચૌહાણ, જેડએસ ટીવી, તલોદ. જેડએસ ટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષને શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે અને આ તમામ ચીજોના જીએસટીવી, જેડએસ ટીવી ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તે એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.